કેમ છો મારા વાલાઓ? મજામાં ને બધા? સ્વાધ્યાય ના દાખલા આપણા ચાલી રહ્યા છે, હે ને? બહુ સરસ. તો આપણે પહોંચ્યા છીએ 4.11 પર, હે ને? સર 4.10 બાકી છે, ગણાવીશ. હો આજે આપણે 4.11 થી શરૂ કરીએ છીએ. જો શું કહે છે, એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. તો અહીંયા લખી શકાય ડી બરાબર 10 કિલોમીટર. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લાંબા વાંકા ચૂંકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. તો અહીંયા હું 28 ને નામ આપીશ પથ લંબાઈ. સોરી, હો 28 નથી, 23 કિલોમીટર. 28 તો મિનિટ જેટલો સમય થાય છે, 28 મિનિટ. વાલા બાળકો, 28 મિનિટ ને મારે કલાકમાં ફેરવાય તો શું કરવાનું? તો કે 60 મિનિટ તો 1 કલાક, 28 એ કેટલા? એનો મતલબ આવું થાય. જુઓ, 28 ડિવાઇડેડ બાય 60 આવું થઈ શકે, હે ને? નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, પહેલામાં જે પૂછ્યું છે એની વાર્તા કહીએ આપણે. ટેક્સી ડ્રાઈવરની સરેરાશ ઝડપ અથવા તો ટેક્સીની સરેરાશ ઝડપ, તો અહીંયા લખો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમય, હે ને? પથ લંબાઈ કેટલી છે બચ્ચા પાર્ટી? તો કે 23. સમય 28 ના છેદમાં 60, તો 23, 60 અને 28. કરેક્ટ. ઓકે, તો આનો આન્સર ભેગું કરીને થશે 49.3 કિલોમીટર પર આવર. આવું થઈ જાય. સમજાઈ ગઈ ને વાત? નંબર બી શું પૂછ્યું છે? બી, સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? અહીંયા લખાય સરેરાશ વેગ બરાબર સૂત્ર થાય સ્થાનાંતરના છેદમાં સમય. આ ડી લખ્યું ને એને સ્થાનાંતર કહેવાય. તો સ્થાનાંતર બરાબર સૂત્ર છે 10 ના છેદમાં સમય, 28 ના છેદમાં 60. તો 10, 60 અને 28 મારા વાલાઓ, એનો આન્સર થયો 21.23 કિલોમીટર પર કલાક. મારી પાસે અહીંયા ગણેલો છે જવાબ, કહી જ દઉં છું તમને. તમારી પાસે કેલ્ક્યુલેટર છે તો તમારે આ ગુણાકારની સાથે ભાગાકાર કરવાનો, એટલે તમને જવાબ મળે. ખ્યાલ આવ્યો ને? પ્રશ્ન હજુ આગળ છે, શું આ બંને સમાન હશે? તો કહી શકાય અહીં બંને સમાન નથી. કેમ નથી? કારણ સ્થાનાંતર અને પથ લંબાઈ જુદા જુદા છે માટે. થઈ ગયો ને ક્લિયર? વાલા મારા ભૂલકાઓ 4.12. વરસાદ શિરોલમ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. એટલે વરસાદ આમ પડે, રાઈટ? અને હું કહું વી આર, રેઇનની ઝડપ વી આર, રાઈટ? તો વી આર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો કે 30 મીટર સેકન્ડ માઇનસ, રાઈટ? ઝડપથી પડી રહ્યો છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. કોઈ એક લેડી, આને ઉત્તર દિશા કહું અને આને કહું દક્ષિણ દિશા, તો એ વ્યક્તિ આ દિશામાં સાયકલ ચલાવી રહી છે. તો વી ઓફ વુમેન લેડી છે, રાઈટ? તો એ દિશામાં છે. હવે આપણને શું પ્રશ્ન પૂછ્યો છે? ઓકે, વી ઓફ વુમન પણ લખીએ, વી ઓફ ડબલ્યુ વુમન ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પ્રતિ સેકન્ડ. બહુ ઝડપી જાય છે, મીટર સેકન્ડ માઇનસ, રાઈટ? હવે પ્રશ્નમાં શું કીધું છે?
તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? હવે આની અંદર ક્લિયર કરવું પડે એમણે કે લેડીને પલડવું નથી. જો પલડવું હોય તો છત્રી બંધ રાખે એવું કહી શકો. તમે તો બહુ અંગ્રેજી માણસો છો બધા. સર, એમ બેનને પલડવું હતું એટલે છત્રી જ ના ખોલી તો એ કઈ બાજુ રાખે પ્રશ્ન જ ના આવે હે ને. તમે બધા બહુ હોશિયાર માણસો છો યાર, એકદમ બ્રિલિયન્ટ, એમ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્રિલિયન્ટ. પણ એ બ્રિલિયન્ટ આન્સર બિલકુલ તમારી પાસે રાખવાના, હમણાં જરૂર નથી હે ને. ના માય ડિયર ફ્રેન્ડ્સ, કેવા શું માગીએ છે? બે પદાર્થ ગતિમાં છે, એક વરસાદ અને એક આ વ્યક્તિ. તમે એમ કહો સર આને ઉત્તર ને આને દક્ષિણ લીધો તો કઈ વાંધો નહીં, આમ જતો એનો વેગ આમ જતો. તો હવે આપણને કોનો વેગ કોની સાપેક્ષે જોઈએ છે? તો મારે અહીંયા જોઈએ છે વી આર ડબલ્યુ કહેવાય શું? વુમેન નો વેગ કોની સાપેક્ષે? વરસાદની સાપેક્ષે. તો અહીંયા લખી શકીએ સ્ત્રી નો વેગ વરસાદની સાપેક્ષે. આ બધું આકૃતિમાં દર્શાવ્યું છે, એનું વર્ણન કરી લેવાનું. માટે વી આર ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, આવું લખવું હોય તો પણ લખાય, વી આર માઇનસ વી ડબલ્યુ. ખ્યાલ આવ્યો? આપણે ડબલ્યુ માઇનસ કરવાના છે એટલે આ દિશા થઈ જશે અહીંયાથી આની, રાઈટ, આ તરફ થઈ જશે, કરેક્ટ. હવે મારી પાસે આ થઈ ગઈ માઇનસ વી ડબલ્યુ. ખ્યાલ આવ્યો? હવે મારે શોધવાનું છે વી આર માઇનસ વી ડબલ્યુ. તો નિયમ પ્રમાણે અહીંયાથી આ દિશામાં હું દર્શાવી શકું વી ડબલ્યુ સદિશ, પણ કેવા? માઇનસ. હવે મારે આનો પરિણામી વેગ જોઈએ છે. તો પહેલાનું ટેલ છેલ્લાના હેડને તમે આમ જોડી દો. તો આ થઈ ગયો વી આર ડબલ્યુ અને આ ખૂણો થઈ ગયો આલ્ફા, રાઈટ. હવે આ ત્રિકોણને તમે નામ પણ આપી શકો છો ઓ એ અને પી, કહી શકો છો એબીસી. તમારે જે નામ આપવા હોય, આપણે વર્ણન કરવાનું ટેક્સ્ટ બુકને, સોરી રેફરન્સ બુકને અનુલક્ષીને હું એ બધું બોલી જઉં છું. જેમ કે મેં આ લખ્યું વી આર, તો હું કહું વરસાદનો વેગ અધો દિશામાં ઓ એ, પછી આ લખાય. એના પછી સ્ત્રીનો વેગ ઓ થી ઈ તરફ, અથવા સોરી દક્ષિણ તરફ, ઓ દક્ષિણ તરફની દિશામાં, એને પણ કોઈક નામ આપી દો. સ્ત્રીનો વેગ વરસાદની સાપેક્ષે, એનું સૂત્ર થઈ ગયું, કરેક્ટ. હવે આપણને પરિણામી વેગ શોધવાનો કીધો છે, કીધો છે. જો સ્ત્રીને પલડવું ના હોય અથવા તો સ્ત્રીના વેગ વરસાદની સાપેક્ષે, એનું મૂલ્ય માટે, સોરી માનાંકમાં વી આર ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી આર ડબલ્યુ, આ ઉમેગા જેવું થઈ જાય છે, વી આર ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વી આર સ્ક્વેર પ્લસ વી ડબલ્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 30 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. અંડર રૂટ 30 નો વર્ગ 900, 10 નો વર્ગ 100. માટે માનાંકમાં વી આર ડબલ્યુ ઇટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1000, જે આન્સર તમને મીટર પર સેકન્ડમાં મળશે. હવે ખૂણો જોઈએ છે, થીટા ઇઝ ઇક્વલ ટુ, અથવા તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ, સોરી આલ્ફા છે આપણી પાસે, તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ, તો વી ડબલ્યુ ના છેદમાં પાસેની બાજુ, તો વી આર. તમે કહેશો સર માઇનસ છે, બહુ ચિંતા નહીં કરવાની, આ હમણાં જરૂર નહીં પડે. વી ડબલ્યુ 10 છે અને વી આર 30 છે, વલાવ 0 0 કેન્સલ થઈ જાય, 0.3333. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 0.333. આના માટે થઈને થીટા ઇઝ ઇક્વલ ટુ આન્સર ટેન ના ટેબલમાં જોવાનું તમારે, તો એ આન્સર મળે છે અરાઉન્ડ 18°25'. એટલે કે જે તે સ્ત્રી છે એ આ દિશામાં જાય છે, તો એને એની છત્રી શિરોલંબ સાથે આ આલ્ફા ખૂણે આવી રીતે રાખવી જોઈએ.
ઘણી વાર આપણે એવું કરીએ છીએ ને, વરસાદ પાછળથી આવતો હોય તો છત્રી આમ થાય, આગળથી આવે છે તો છત્રી આમ થઈ શકશે. એટલે છેલ્લે લખી શકીએ, એટલે કે સ્ત્રી વરસાદથી પલળવું અથવા ભીંજાવવું ન હોય તો, ભીંજાવવું ન હોય તો તેણે છત્રીને શિરોલમ સાથે 18°25' પર રાખવી જોઈએ. ખતમ. ખ્યાલ આવી ગયો ને માય ડિયર બચ્ચા પાડી? પેજ નંબર 86, દાખલા નંબર 4.3. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. તો અહીંયા લખીએ વ્યક્તિની, વ્યક્તિ ખોટું લખાયું, વ્યક્તિની ઝડપ વી પર્સન લખી શકીએ, વીપી બરાબર છે. તો વીપી ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? તો કીધું છે 4 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, એના પછી નદીનું પાણી 3 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી વહી રહ્યું છે. પાણીની ઝડપ વી ડબલ્યુ 3 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, અને વ્યક્તિ આ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરે છે. તો જ્યારે નદી ના બીજા કિનારે પહોંચે ત્યારે વહેણ, નદીના વહેણથી કેટલે દૂર તરફ પહોંચી શકશે? એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરી રહ્યો છે, 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાણી વહી રહ્યું છે. વ્યક્તિને આ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય તો બીજા કિનારે પહોંચશે ત્યારે કેટલા કિલોમીટર દૂર હશે? નદીની પહોળાઈ તમને આપેલી નથી. આ ધારો કે નદી છે, આમાં પાણી છે, વહન થઈ રહ્યું છે, રાઈટ, આ દિશામાં. તો આ પહોળાઈ કેટલી છે નથી કીધું ભાઈ મિત્રો, એટલે ખબર પડી. આને ઓ કહી દઈએ, આને પી કહી દઈએ. તો એકચ્યુઅલી આ આપણે લઈ લઈએ છીએ 1 કિલોમીટર. તો અહીંયા માહિતી આપી દઉં છું જે આપણે નથી આપી. નદીની પહોળાઈ બરાબર 1 કેમ, 1 કેમ, 1 કિલોમીટર. હવે નેચરલ છે કે જો પાણી આમ વહી રહ્યું છે તો વ્યક્તિ એક્ઝેક્ટ અહીં તો પહોંચશે જ નહીં, એ અહીંયાથી આ જગ્યાએ ક્યાંક પહોંચશે. તો આને ઓ, એ અને બી કહ્યું, રાઈટ. તો હવે મારે આ એ બી શોધવો પડશે, પણ એના પહેલા વ્યક્તિને નદી પાર કરવા માટેનો સમય ટી બરાબર અંતરના છેદમાં, સોરી, વેગનું સૂત્ર, વેગ બરાબર અંતરના છેદમાં સમય, સમય બરાબર અંતરના છેદમાં વેગ. અંતરમાં રહેવાના બચ્ચા પાડી કેટલું થયું? તો કે સર 1 કિલોમીટર. વેગ વ્યક્તિનો કેટલો છે? તો કે સર 4 કિલોમીટર. તો 1/4 બરાબર 0.25 કલાક. અને 0.25 કલાક નો મતલબ શું? તો કે 60 મિનિટ નો ચોથો ભાગ. 60 નો ચોથો ભાગ એટલે શું? તો કે સર 15 મિનિટ. તો એક્ઝેક્ટલી ટી ઇઝ ઇક્વલ ટુ 0.25 આર ઇઝ ઇક્વલ ટુ 15 મિનિટ જેટલો સમય લાગશે. એટલે પડીને ખબર કે નોટ પડે? સર નોટ ના પડે, ખબર પડે. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે અહીંયાથી કેટલો દૂર જશે? તો વેરી સિમ્પલ જવાબ, આન્સર શું કહેવાય છે આન્સરમાં? તો ટી સમયમાં નદીના પાણીએ કાપેલ અંતર કેટલું થાય?
तो के अंतर डी बराबर वेग गुणाकार में समय। पण अहीं मारे वेग डब्लू लेवानो, वेग डब्लू बराबर शु थाय, तो वेग डब्लू बराबर एक ना छेद में चार, अने वेग 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 त्रण, तो आनो आंसर 3/4 किलोमीटर। ला बाळको 3/4 किलोमीटर एटले केटला बता? तो 3/4 किलोमीटर राइट, एनो मतलब के आनो जवाब थई जशे 750 मीटर। किलोमीटर ने तमारे शुं करवानुं खबर पड़े, त्रण ना छेद में चार गुणाकार में 1000, अहींया आवशे 250, तो तमारो आ जवाब। हवे जो तमने एवुं पूछ्युं होय, आ नथी पूछ्युं अंदर बराबर, पण छताय पूछ्युं होय तो अहींया लखी शकाय कि व्यक्तिए कापेल अंतर, एटले ओ बी थई जशे इज इक्वल टू अंडर रूट ओ ए नो स्क्वेर प्लस ए बी नो स्क्वेर। हवे ओ ए एटले 1 किलोमीटर छे, तो 1 नो वर्ग, आ छे 3/4, तो 3/4 स्क्वेर इज इक्वल टू अंडर रूट 1 नो स्क्वेर, तो 1 ज थाय, 3 नो स्क्वेर 9, 4 नो स्क्वेर 16, अंडर रूट 16 अने 1 अहीं 17 वत्ता 9 ना छेद में 16, वर्गमूल में 17 अने 9 26 ना छेद में 16। हवे एनु वर्गमूल शोधी नाखवानुं, तो OB इज इक्वल टू आटला किलोमीटर बराबर आटला मीटर। आ प्रश्न नो जवाब जरूरी नथी, कड़ियो होय तो सारू लागे के खरेखर जवानू छे आम पहोंचे छे त्यां, तो वास्तवमां केटलो तरे छे ए जवाब आना ઉપરથી મળી શકશે। વાલા મારા બુલકાઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર 4.14। સ્વમાન થી જાતે શોધવાના। શું કહે છે દાખલામાં? એક બંદર, બંદર એટલે આપણે કંડલા છે, ભાવનગર, આ બધા બંદર છે બરાબર છે। બંદર પાસે હવા 72 કિલોમીટર પર આરની ઝડપે વહી રહી છે, દિશા નથી આપ્યો ધ્યાન રાખજો બિલકુલ। આ બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાવેલો ઝંડો એન ઈ દિશામાં ફરકી રહ્યો છે। આ એન ઈ દિશા એટલે નોર્થ અને ઈસ્ટ, પૂર્વ, એ બેની વચ્ચેની દિશા એમણે કીધી છે, એટલે એ દિશા મારા માટે જે બતાવવાની થાય એ આ થાય, એક્ઝેક્ટલી આની ઉપરનો ખૂણો 45 થાય, તો આ નીચેનો ખૂણો પણ એટલો જ 45 ડિગ્રીનો થાય। ખૂણાની અગત્યતા છે દાખલા, અને આ ઝડપ જે મળશે તે તમને વી ડબલ્યુ, ડબલ્યુ નો મતલબ વિન્ડ, પવન, તો અહીંયા મારે લખવું પડશે વી ડબલ્યુ ઉત્તર પૂર્વ દિશામાં। વી W बराबर उत्तर पूर्व दिशा में पवन नी झड़प बराबर कितनी आपी छे मित्रों? 72 किलोमीटर पर राइट। एना पछी आ नौका उत्तर दिशा में 51 किलोमीटर पर आर नी झड़प थी गति करवानु शुरू करे छे। नौका એટલે કે બોટ આ દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે, તો આ ઝડપ મને મળશે વી બી, બોટની ઝડપ। તમારે અહીંયા લખવાનું આવશે વી બી બરાબર બોટની ઝડપ ઉત્તર દિશામાં બરાબર કેટલી કીધી? 51 કિલોમીટર પર થાય છે, સમજાય છે, ગતિ કરવાનું શરૂ કરે છે। તો
तो नौका पर लगावेलो झंडो कई दिशा में फरक से। हम एक सामान्य वस्तु छे, सपोज एवं समझो का बोट छे, एनी ऊपर आ सपोर्ट अने अहीं झंडो छे। बोट आम जाए, बोट आम जाए, पवन आम छे, तो एनो झंडो आ कोई दिशा में फरकी सके एम छे। फरीथी एक ध्यान राखजो, बोट अहींथी आम जवानी छे, राइट? स्थिर हशे त्यारे आ झंडो अस्थितिमां छे, हालमां स्थिर छे त्यारे पवन आ दिशामां छे, तो आ तरफ फरक छे। हवे ज्यारे बोट आम जाय छे त्यारे एक वेग आम छे तो आनो वेग आम छे, तो અહીંયાથી તમને બે વેગ થાય, એટલે સાપેક્ષ વેગ થાય, એક પવન અને એક બોટ। તો હવે આ આમ જાય છે, પવન આમ છે, તો આ બોટ પર લગાડેલો ઝંડો આ દિશામાં ક્યાંક ફરકી શકશે, એનો મતલબ અહીંયાથી અહીંયા સુધીની કોઈ પણ ખૂણાના મૂલ્ય માટેની એની દિશા હોવી જોઈએ। કઈ છે? આઈ ડોન્ટ નો એટ ઓલ, મને જરાક પણ ખબર નથી, એટલે હું અહીંયા નજીકે બતાવું, દૂર પણ બતાવું, પણ વ્યાજબીપણે વિચારીએ તો આવું કંઈક થાય। तो आ थयु वी, कोनो वेग छे वी डब्ल्यू अने नी साथे बी छे, वाला बच्चा पार्टी, तो आ मने मळशे वी डब्ल्यू बी, वी डब्ल्यू बी। केम? तो के आपणने प्रश्न पूछ्यो छे, तो नौका पर लगावेलो झंडो कई दिशा में फरकशे, એટલે મને જોઈએ પવનની દિશા બોટની સાપેક્ષે, કારણ કે જે પવનની દિશા મળશે એ જ દિશાની અંદર ઝંડો ફરકશે। ખ્યાલ આવે છે? બસ આ તમારા માટે એકદમથી સમજૂતી થઈ ગઈ। હવે આ ડાયાગ્રામનો યુઝ કરી અને તમારે આન્સર મેળવવાનો રહેશે, રાઈટ? ઓકે, હવે મારી પાસે આ જે ખૂણો છે આટલો, અહીંથી ધ્યાન રાખજો, હો અહીંયાથી આટલો ખૂણો એ 90 ડિગ્રીનો છે, રાઈટ? બીજું આ ખૂણો 45 ડિગ્રીનો છે, ખ્યાલ? હવે મારે જોઈએ છે શું? વી ડબલ્યુ બી, એનો મતલબ બોટની સાપેક્ષે પવનની ઝડપ। તો વી ડબલ્યુ બી બરાબર બોટની સાપેક્ષે, પહેલા આને બોલવાનું, બોટની સાપેક્ષે ડબલ્યુ પવનની ઝડપ બરાબર, ઘણા ઊંધું પણ બોલી શકે છે, પવનની ઝડપ બોટની સાપેક્ષે, પવનની ઝડપ બોટની સાપેક્ષે। નિયમ પ્રમાણે જો તમે લખો તો વી ડબલ્યુ બી ઇઝ ઇક્વલ ટુ વી ડબલ્યુ માઇનસ વી બી, આ એક અગત્યનું સૂત્ર આપણને મળ્યું, બરાબર? હવે એનો મતલબ કે મારે આ બે જોઈએ છે, વી ડબલ્યુ તો એ તો છે, મારે જોઈએ છે વી બી, એનો મતલબ કે મારી પાસે આ દિશા જે મળશે આ ઉપર વી બી પ્લસ છે, તો અહીંયાથી હું આ ડ્રો કરું તો એ મને મળશે માઇનસ વી બી, ખબર પડી? માઇનસ વી બી। તો હવે મારે આ એક વી ડબલ્યુ અને એક માઇનસ વી બી એ મને પરિણામ આપી શકશે આનું। તો હવે બરાબર ધ્યાન રાખજો શું લખું છું, તે વી ડબલ્યુ અને માઇનસ વી બી વચ્ચેનો ખૂણો બરાબર 45 વત્તા 90 બરાબર 135 ડિગ્રી। સ્પષ્ટ એકદમ ક્લિયર દેખાય એવું વી ડબલ્યુ એટલે અહીંયા અને વી બી માઇનસ એટલે આ, એનો મતલબ કે તમને જે ખૂણાની જરૂર છે તે આ છે, આ ખૂણો એ આ 45 અને 90 નો સરવાળો થાય। તમારી રેફરન્સ બુકની આકૃતિ કદાચ પ્લસ માઇનસ હોય તો આ રીતે ચેક કરી લેવી, બસ હવે તમારો આન્સર બિલકુલ પરફેક્ટ થઈ ગયો, કશું જ વિચારવાનું રહેતું નથી આની અંદર, રાઈટ? ના, હવે ધારો કે વી ડબલ્યુ બી અને વી ડબલ્યુ વચ્ચેનો ખૂણો બીટા હોય તો, કયા બેની વચ્ચેની વાત કરીએ છે? વી ડબલ્યુ બી અને વી ડબલ્યુ વચ્ચેનો ખૂણો, એટલે આટલા ખૂણાની વાત કરીએ છે, બીટા હોય તો, અહીંયા લખો
वी डब्ल्यू बी सदिश अने वी डब्ल्यू वच्चे नो खूणो बीटा होय तो हवे आपणी पासे टेन बीटा नो सूत्र छे टेन बीटा इज इक्वल टू सूत्र छे वीबी साइन 135 डिग्री छेद मा वी डब्ल्यू प्लस वीबी कॉस 135 डिग्री सूत्र क्या थी आयो सूत्र आयो क्या थी तो तमारी टेक्सबुक मा जोवानु उदाहरण नंबर बे बताई दो तमने पेज नंबर सहित 71 नंबर नु पेज नीचे आ दाखलो अने एमा पाछळज साबित करेलु सूत्र बराबर छे टेन आल्फा बराबर बी साइन थीटा अपॉन ए प्लस बी कॉस थीटा बस एज आ सूत्र छे आनी अंदर तमारी पासे बे किंमत होवी जोईए एक साइन 135 अने बीजो कॉस 135 तो हवे साइन 135 बराबर साइन 180 डिग्री माइनस 45 बराबर साइन 45 डिग्री बराबर 1/√2 आ क्यांथी आयो जाओ मारा शीखवाड़ेला मैथमेटिकल टूल्स ना लेक्चर मा मैथमेटिकल टूल्स ना लेक्चर मा बिल्कुल शीखवाड़ू छे के साइन पाई माइनस थीटा इज इक्वल टू साइन थीटा हवे पाई एटले 180 થઈ ગયો જવાબ કોઈ પ્રશ્ન ના આવ્યો સેમ વે કોસ 135 બરાબર કોસ પાઈ માઇનસ 45 ચાલો મેં પાઈ લખ્યા તો હવે અહીંયા કોસ પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ થીટા તમે કહેશો સર સાઇનમાં પ્લસ લીધા ને કોસમાં માઇનસ લીધા આવું કેમ તો હજુ તમે મારા મેથેમેટિકલ ટૂલ્સ ને જોયા નથી એટલા માટે આવો પ્રોબ્લેમ થાય જોઈ લેશો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય અહીંયા લખ્યું છે ઓલ એસ ટી સી ઓલ એટલે બધા જ ધન પહેલા ચરણમાં એસ એટલે માત્ર સાઇન ધન બીજા ચરણમાં તો કોસ અહીંયા માઇનસ ટી એટલે ટેન ધન અને સી એટલે કોસ ધન બાકીના ઋણ થાય બસ આ કન્સેપ્ટ નો યુઝ કરવો પડે મારા વાલા છોકરાઓ છોકરીઓ જરા શાંતિથી સમજીને યાદ કરવાનું છે તો cos 45 અને cos 45 ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/√2 અગેન ક્લિયર બસ આ બે કિંમત અહીંયા ઢંકાઈ દો એટલે તમારો જવાબ દોડીને તમારી પાસે આવશે રાઈટ સો નાવ tan બીટા ઇઝ ઇક્વલ ટુ VB VB છે 51 इंटू 1/√2 डिवाइड बाय वी डब्ल्यू 72 प्लस वी बी वी बी एटले पाछु 51 इंटू माइनस 1/√2 बस हवे गणतरी तो तमने आवडी सके छे 1/√2 51 इंटू 0.707 डिवाइडेड बाय 72 माइनस 51.707 આ માઇનસ છે તો મેં અહીંયા લઈ લીધા છે તો હવે આનો સાદુરૂપ વાળો જે જવાબ મળશે તે થશે વાલા બચ્ચાઓ 51 ડિવાઇડેડ બાય 50.81 એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ tan બીટા ઇઝ ઇક્વલ ટુ 1.0037 આવું થાય તો બીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 1.0037 ને એપ્રોક્સિમેટ લો ને તો એ ચારે લખાય કોઈ ફરક પડવાનો નથી બહુ જાજુ મોટો ખૂણા તો હવે બીટા ઇઝ ઇક્વલ ટુ માટે બીટા ઇઝ ઇક્વલ ટુ 45.1 ડિગ્રી પણ આ કઈ દિશા થાય તો આ દિશા થઈ શકશે ઉત્તર પૂર્વ સાથે ધ્વજ ઉત્તર પૂર્વ સાથે આમ કેટલા ડિગ્રીના ખૂણે
45.1 डिग्री ना खूणे जई सकशे उत्तर पूर्वनी साथे। उत्तर पूर्वनी साथे आम नीचे तरफ अहीं थी राइट, कारण के आपणे अहींयानी वच्चेनो खूणो शोध्यो छे एटले तमने 45 नो जवाब मळ्यो। એટલે અહીંયાથી 45 એટલે આમ અને એની ઉપર થોડુંક એટલે અહીંથી આમ, સમજાયું? અહીંથી નહીં ગણવાનું, ઉત્તર પૂર્વ એટલે અહીંથી આમ, કરેક્ટ? તો આ દાખલાને શાંતિથી બે વાર જોઈ જજો, ગણી જજો, સમજી લેજો, આકૃતિ ખાસ અગત્યની છે અને આ સૂત્ર જો આ સમજાઈ ગયું તો તમારો કાર્યક્રમ પૂરો થઈ ગયો, રાઈટ?